श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतान स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महान स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। स्वामीनारायण हरे। स्वामी बात करिए, पंच विशेष आवृत तो चारा चुथता फरे से मरने अमाशु पंच विशेष तो जीव प्राणी मात्र ने से एम कहीं नवी नहीं। कूतरा बिलाड़ा अरे तमे એમાં કંઈ મોટપ નથી। પંચ છે સારું તો ચાર ચૂતતા ફરે છે માટે આમાં શું, એ તો પશુને પણ છે। પશુને પણ પંચ વિશે વર્ગે છે। માનનું ડીડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચ વિષય વચ્ચે નાખ્યા છે। પાનનું ડીંડું થઈને ફેરા ખાય છે, માન બધા નચાવે છે, બધાને ભલ ભલાને નચાવે છે। મહારાજી કહ્યું કે માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચ વિષય વચ્ચે નાખ્યા છે। આપણે વચ્ચે નાખે પંચ વિષય નાખ્યા છે, માન અને પંચ વિષય એની વચ્ચે મહારાજે નાખ્યા છે। કેમ નાખ્યા છે? પારખા જોવા માટે કે આ માન બધું મળે, પંચ વિષય બધું મળે અને તો પણ આપણે ધર્મ નિયમમાં રહીને ભગવાન ભજે તે સાચો, એટલા માટે ન કહે। કસૂરી તો કરવી જ પડે ને, જો આપણે ભણીએ છીએ તે વર્ષના અંતે પરીક્ષા થાય છે। એવી રીતે મહારાજે આ પંચ વિષય અને માન એની વચ્ચે મહારાજે રાખ્યું છે કે જેને કહીને માન છે એ ખરેખર આપણે દેખાતું નથી। માન ક્યારે ચપટી વગાડીને જતું રહે ખબર ન પડે। આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે વ્યક્તિ હોય, છોકરો હોય, એને ટપલી મારીને નીચે બેસી જાય અને ઓલું ચારે બાજુ જોયા કરે, એવું છે। એટલે માન એવું છે, માન ટપલી મારીને ક્યાંય ગુમ થઈ જાય ખબર ના પડે। માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચે વચ્ચે નાખ્યા છે, તે જે કરીએ તે થાય। જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થશે એની ખબર છે? આ વચ્ચે માન છે અને પંચ વિષય છે એમાં ચડી ગયા તો ભૂંડું થશે એને કંઈ ક્યાં ખબર છે? સત્સંગ કરે એને ખબર પડે, સત્સંગ આપ કરી એવી રીતે નહીં,
साचा भाव थी अंतर थी अतः उनाड़ती करे तारे खबर पड़े मटे आज्ञा मुख्य राखी એટલે આજ્ઞા મુખ્ય રાખી બધું પાર પડે. મહારાજે આજ્ઞા એવી કરી છે કે ઓછી ઉપર નહીં અને વધારે પણ નહીં, માપમાં જ નીકળે. અત્યાર સુધી ઇન્કમ ટેક્સના કાયદા આખી દુનિયામાં હજુ ન્યાય આપી શક્યા નથી. કોઈ પણ કાયદો કરે તો અમુક ન્યાય થાય, અમુકને ન્યાય થાય, પણ મહારાજી એ અધિક પણ નહીં અને ઓછું પણ નહીં. એક કેવી સરસ વાત કરી છે. માટે આજ્ઞા મુખ્ય રાખી એટલે બધાનું સાર છે. માટે આજ્ઞા મુખ્ય રાખે આજ્ઞાથી તમે કંટ્રોલમાં રહો અને વિષય આપણે વિષય ભોગવી છે એની ના નથી, પણ આજ્ઞામાં રહીને. આજ્ઞા બહાર જાય તો ભૂંડું થાય. માટે આજ્ઞા મુખ્ય રાખી પાછો પગ ભરો નહીં. આજ્ઞા એવી વસ્તુ છે કે એમાંથી એ આજ્ઞા પ્રમાણે રહે તો કોઈ વસ્તુ નડે નહીં. તમને માટે આજ્ઞા મુખ્ય રાખી એમાં પાછો પગ ભરો નહીં. સાર કહી દો આજ્ઞાથી એમાંથી પગ પાછો ભરવાની દ્રઢપણે ચીટકી રહેવું. માટે આજ્ઞા મુખ્ય રાખવી એમાં પાછો પગ ભરવાની. જેને ખપ હોય તેને સારું આ વાત છે. બીજા તો બધા આવે ને જાય ને ફરે ફરે ફરતા ફરે એને કોઈ પ્રશ્ન જ નહીં. ખાવું પીવું બધું એને બધી છૂટ. મન ધાર્યું કરે એ બધી છૂટ લે. એટલે એના માટે આ નથી. સ્વામી કહ્યું કે જેને ખપ હોય તેને સારું આ વાત છે. કઠણ વચન કહું છું રે કડવા કાકજ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થવા અનુપ. હા, વૈદ્યની દવાઓ આજે એલોપેથી એ પણ કડવી જ હોય છે. એને પેકે ગોળી આપવી પડે એમાં. એટલે ટૂંકમાં બધી દવા કડવી હોય છે, પણ એ કડવી હોય પણ બધું આપણે કચરો કાઢી નાખે અને શુદ્ધ થાય. કઠણ વચન કહું છું રે કડવા કાંકજ. કડવા એટલે કાંકજ એ બહુ કડવું હોય. આથી તે મોડામાં નાખી જ ના શકો એવી રીતે. પણ એ જે લે એ આ કાંકજ કડવા કાંકજ એક બધું અંદરથી કચરો કાઢી નાખે અને શુદ્ધ થાય. એટલે પેટની શુદ્ધિ, મનની શુદ્ધિ એ તો બધી. એમાંથી સ્વામીએ નિષ્કવાન સ્વામી કહ્યું કે જેમ આપણે કડવા કાંકજ રૂપે એ ખાઈને એ પેટની શુદ્ધિ થાય એમ મનની શુદ્ધિ પણ થાય. એમ છે બીજાને શું, એ તો પશુ જેવા છે. એ સત્સંગમાં જ છે બધું. સ્વામી કહે પશુ જેવા બંધારું કરે ફરતો ફરે અને કોઈની પડી ના હોય
એ પશુ જેવા છે. સ્વામિનારાયણ હરે સાંએ વાત કરી છે, ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે તારે સાચું. આ પહેલો એ ઘોર નિંદ્રામાં હોય, સમાધિમાં હોય, અને સ્વામી વાત આગળ વાત કરી એમ માન રાખે, મન રાખે, કાંઈ થાય નહીં. એ તો ઠીક, વાહ વાહ. અને કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આખું પણ ઉઘાડે નહીં, જાણે રાખે ઊંઘી જશે ને માલ વહેવો જશે. એટલે આપણી દુર્દશા બતાવે છે. આપણે મૂકશું છીએ રાત્રે ઉઠી ઉઠીને જાગે, એટલે ખટકો રાખો અને ચેતું. બીજાવાળા વિપંજ છે, ઘૂસી ના જાય એ તો ચેતું. તેને શું કંઈ ભગવાન ભજી, ભગવાન રાજી થાય છે. હવે આ બધા કુલક્ષણ હોય એને કંઈ ભગવાન કંઈ રાજી થાય છે. ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જીવું ક્યાં થવાનું છે? અમરીશ રાજા જીવ ગ્રસ્ત હતા, રાજા હતા, પણ એમના જીવું ક્યાં થાય છે? અમરીશ જેવા ભક્ત, એ તો બહુ મોટા ભક્ત હતા. ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું, ખાઈ ખાઈને ઊંઘી રહ્યા. એને ટૂંકમાં ધ્યાન રાખવું, આપણે ક્યાંથી ભાલો આવે છે, ક્યાંથી તીર આવે છે, અને આપણને આપણી સ્થિતિ જોતી રાખે. ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું, આ તો ફરવા જઈને સૂઈ રહે, આ તો ફરવા જઈને સૂઈ રહે, એમ કહીને કરજો સત્સંગની સાય રે વાલા એ કીર્તન બોલ્યા છે. એટલે ખર પગ ચાટપણું રાખવું, અને બીજું આપણે ખસું નિશાન ઉપર તાન રાખવું, નિશાન લીધે જ છૂટકો. આ તો ફરવા જઈને સૂઈ રહે, એમ કહીને કરજો સત્સંગની સાય રે વાલા એ કીર્તન બોલ્યા સહજાનંદ સ્વામી મહારાજ.